हेलो एवरीवन, आपणे यूनिट नंबर 5 शुरू छे एमां आपणे एक्टिविटी 4 करी। हवे आपणे जोईए लेटस लर्न एटले थोड़ू शीखीए। वू एटले कोण, वोट एटले शू, एंड वेर એટલે ક્યાં। કોઈ પણ આ ત્રણેય છે જ્યારે આપણે કોઈને ક્વેશ્ચન કરીએ એટલે કે પ્રશ્ન પૂછીએ ત્યારે જ વપરાય છે। હવે આપણે પહેલાં વુનું જોઈએ। કોઈ પણ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે વુ વડે શબ્દ પ્રશ્ન પૂછવામાં આવે છે। એટલે મેં કીધું ને, પ્રશ્ન પૂછીએ ત્યારે જ આપણે કહીએ ને, વુ ઇઝ ધીસ, આ શું છે, એટલે એમાં પ્રશ્ન કર્યો છે। હવે જોઈએ વોટ। કોઈ પણ વ્યક્તિની ચોક્કસ ક્રિયા જાણવા માટે વોટ ઇઝ હી શી ડુઈંગ પ્રશ્ન પૂછવામાં આવે છે। એટલે કે વોટ ઇઝ પછી હી શી ડુઈંગ, હી શી એટલે કોઈ પણ મેલ એન્ડ ફિમેલને, હવે ડુઈંગ એ શું કરે છે પ્રશ્ન પૂછવામાં આવે છે। હવે વેર, કોઈ પણ વ્યક્તિ ક્યાં છે એટલે કે જગ્યા સ્થાન જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। હવે આપણે અહીં થોડાક એક્ઝામ્પલ છે જોઈ લઈએ। હુ ઇઝ ટીચિંગ, કોણ ભણાવે છે, તો અહીંયા શું હુ પ્રશ્ન પૂછવામાં, હુ ઇઝ ટીચિંગ, હજી ખાલી પ્રશ્ન પૂછ્યો છે। હવે નીચે છે એનો આન્સર આપ્યો, ધ ટીચર ઇઝ ટીચિંગ, શું કીધું છે, ધ ટીચર ઇઝ ટીચિંગ। અહીંયા આપણે પહેલાં ક્વેશ્ચન કર્યો પછી એનો આન્સર આપ્યો, એવી રીતે બીજું છે વોટ વડે પ્રશ્ન પૂછ્યો। વોટ ઇઝ ધ ટીચર ડુઈંગ, ટીચર શું કરે છે, ધ ટીચર ઇઝ ટીચિંગ, શું કરે છે, ટીચર છે એ ભણાવે છે। વેર ઇઝ ધ ટીચર, હવે છે જગ્યા એટલે ટીચર ક્યાં છે, એટલે જગ્યા વિશે પૂછવા, સ્થાન વિશે પૂછવામાં આવ્યું, ધ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, ટીચર ક્યાં છે, સ્કૂલમાં છે। હવે એ રીતે આપણને નીચે આન્સર ધ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10માં માગ્યા મુજબ જવાબ આપવા, ઉપર આપણે એક્ઝામ્પલ જોયા એ રીતે આપણે નીચે આન્સર આપેલા છે અને બ્રેકેટ આપેલા છે, એ પ્રમાણે આપણે આન્સર ફિલ કરવાના છે। હુ ઇઝ ટીચિંગ ધ ક્લોથ, કપડાં કોણ સીવે છે, તો અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે, ધ ટેલર, ધ ગાર્ડનર, તો આપણે લખવાનું ધ ટેલર, ટેલર ઇઝ સ્ટીચિંગ ધ ક્લોથ, આપણને અહીંયા હું વડે પ્રશ્ન પૂછ્યો હતો અને પાછળ એ ક્વેશ્ચન માર્ક છે એટલે ખબર પડી જાય આપણને પ્રશ્ન પૂછેલો છે। હવે એ રીતે બીજું જોઈએ, વેર ઇઝ ધ ગાર્ડન, હવે આપણને વેર આપેલું છે, વેર એટલે જગ્યાનો પૂછેલો, વેર ઇઝ ધ ગાર્ડન, ગાર્ડન ક્યાં છે, તો હવે આપણે લખી ધ ગાર્ડન એટ ધ ગાર્ડન એટ ધ ટેલર, હવે છે ધ ગાર્ડનર ઇઝ ધ ગાર્ડનર ઇઝ એટ ધ ગાર્ડન, ગાર્ડનર ક્યાં છે, ગાર્ડન। હુ ઇઝ મેન્ડિંગ ધ શૂઝ, મેન્ડિંગ એટલે સીવું, વુ, હવે આપણને વુ વડે પ્રશ્ન પૂછવાનો છે, ક્રિયા આપેલી છે, હુ ઇઝ મેન્ડિંગ ધ શૂઝ, તો ધ ડ્રાઈવર, ધ કોબલર, કોબલર એટલે મોચી, તો આપણે લખીએ ધ કોબલર, કોબલર ઇઝ મેન્ડિંગ ધ શૂઝ। હવે નીચે ચોથું જોઈએ, વેર ઇઝ ધ પોસ્ટમેન, ટપાલી, ટપાલી વિશે, પોસ્ટમેન ક્યાં છે, એટ ધ પોસ્ટ ઓફિસ, ક્યાં હોય છે, એટ ધ પોસ્ટ ઓફિસ, ધ પોસ્ટમેન, પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, ક્યાં હોય છે, પોસ્ટ ઓફિસ। હવે પાંચમું જોઈએ, વેર ઇઝ ધ ફાર્મર, વેર ઇઝ ધ ફાર્મર, ફાર્મર ક્યાં હોય છે, તો કે એટ ધ ફાર્મ, ધ ફાર્મર, ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ, ક્યાં હોય છે, ખેતર। હુ ઇઝ ડિલિવર ધ લેટર, લેટર કોણ ડિલિવર કરે છે, પહોંચાડે છે, તો કે ધ પોસ્ટમેન, તો લખીએ ધ પોસ્ટમેન, પોસ્ટમેન ઇઝ ડિલિવરિંગ ધ લેટર્સ। હવે જોઈએ સાતમું, વેર ઇઝ ધ બાર્બર, બાર્બર એટલે વાળ કાપવા, એટ ધ સલૂન, એટ ધ હોસ્પિટલ, તો ક્યાં હોય છે, એટ ધ સલૂન, ધ બાર્બર ઇઝ
barber is at the salon. હવે આઠમું છે, હુ ઇઝ કટિંગ હેર, વાળ કોણ કાપે છે? તો કે ધ બાર્બર. ધ બાર્બર બાર ઇઝ કટિંગ હેર, વાળ કોણ કાપે છે? બાર્બર. વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ, પોલીસમેન શું કરે છે? હવે આપણે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, તો પોલીસમેનનું આગળ આપણે જોયું હતું પોલીસિંગ, શું આવશે? પોલીસમેન. ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ. હવે જોઈએ દસમું, વેર ઇઝ ધ પોલીસમેન, પોલીસમેન ક્યાં હોય છે? એટ ધ સ્કૂલ, એટ ધ પોલીસ સ્ટેશન. ક્યાં હોય છે? એટ ધ પોલીસ સ્ટેશન. ધ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. થેન્ક યુ એવરીવન.